રાજકોટના ધર્મેન્દ્ર રોડના વેપારીઓ દ્વારા પોલીસ સામે ત્રાસનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે. દુકાન પાસે પાર્ક કરવામાં આવતી બાઇકો ટોઈંગ કરવાને લઈ વેપારીઓએ વિરોધ નોંધાવ્યો. અવારનવાર પોલીસના ત્રાસને લઈને બપોરે 2 વાગ્યા સુધી ધર્મેન્દ્ર રોડ બજાર બંધ કરવામાં આવી હતી. અહેવાલ વિજય મકવાણા. હું હિતેશ અનડકટ, રાજકોટ હોલસેલ ટેક્સટાઇલ મર્ચન્ટ એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું. મારી દુકાન પણ અહીંયા ધર્મેન્દ્ર રોડ ઉપર જ છે. છેલ્લા 2-3 દિવસથી ટ્રાફિક શાખાની ગાડી કોઈ વેપારીઓ કે વેપારી આગેવાનો સાથે કોઈ પણ જાતના સંકલન વગર વેપારીઓને હેરાન કરવામાં આવે છે. એ રીતના વાહનો, જે દુકાનદારના વાહનો અને દુકાન પાસે જે ખરીદી કરવા આવતા ગ્રાહકોના વાહનો પણ ટોઈંગ કરી જાય છે અથવા તો એની પાસેથી દંડ ઉઘરાવે છે, જેના વિરોધમાં છેલ્લા 2-3 દિવસથી જે વેપારીઓનો રોષ હતો આજે રોષ ભભૂકી ઉઠ્યો છે. અને તમામ વેપારીઓ ધર્મેન્દ્ર રોડના આશરે લગભગ 1000 થી 1500 દુકાનદારો 2 વાગ્યા સુધી દુકાનો બંધ રાખી અને આ રીતની કામગીરી જોહુકમી સામે અમે વિરોધ નોંધાવીએ છીએ અને તંત્રને ખૂબ રજૂઆતો કરી અને વેપારીઓને કોઈ હેરાનગતિ ન થાય એના માટેનો આ વિરોધ છે.